वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप धोरण तरण में भणवाना आसपास आप चेप्टर नंबर है बार अपना काम। हवे आपणे आवेला अपना काम में आइडल बुक में पेज नंबर 20 पर अने प्रश्न नंबर हतो आपणो 23। तो 23 नो प्रश्न नंबर हतो, मॉल में आपणे शा माटे जईए छे? तो मॉल में एक साथ घणी बधी दुकाने होय छे, एक साथ जुदी जुदी दुकाने थी खरीदी करवा मॉल में जई शकीए छीए, बराबर। ए तो आपणे ए मॉल में अलग अलग दुकान होय तो आपणे बधी वस्तु आसानीथी मळी जाय एटले आपणे मॉल में जईए छीए। तमे कोई बहुमाळी मकान में गया छो कया काम माटे? तो मुसाफरो फक्त धर्मशाळा में ज रहे छे, होटेल में नहीं, बराबर। खोटू, जेने जा रही होय ता रही शके, बराबर ने। कोईपण बहुमाळी इमारत बनावी ए फक्त एक ज व्यक्तिनु काम छे, खोटू। मकान बहुमाळी होय के नानू घर होय, बे त्रण जणो वधारे व्यक्ति होय तो ज बने, बराबर। એવી કઈ જગ્યાઓ છે જ્યાં કામ કરવા માટે એકથી વધુ વ્યક્તિઓ જોડાયેલી હોય છે? પાંચ નામ લખો, તો શાળા, દવાખાનું, ફાયર સ્ટેશન, રેલવે સ્ટેશન, ઘર, હા એવી જગ્યાઓ છે જ્યાં કામ કરવા માટે એકથી વધારે વ્યક્તિઓ જોડાયેલી હોય છે। દવાખાનાના કામ કયા કયા કાર્યો થાય છે દવાખાનામાં? દવાખાનામાં બીમાર લોકોની સારવાર થાય છે, દવા આપવામાં આવે છે, ઓપરેશન થાય છે, દવાઓની સાર સંભાળ રખાય છે, દવાખાનામાં આવતી દરેક વ્યક્તિને માહિતી આપવામાં આવે છે, માહિતી રાખવામાં આવે છે, બરાબર। પ્રશ્ન નંબર 29, દવાખાનામાં કાર્યો સાથે કોણ કોણ જોડાયેલું છે? ડૉક્ટર, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર, દવાની દુકાનવાળા, રિસેપ્શનિસ્ટ, વોર્ડ બોય, વોચમેન વગેરે દવાખાનાના કાર્યમાં જોડાયેલા હોય છે, બરાબર। હવે છે શાળામાં કયા કયા કાર્યો થાય છે? આઠ કાર્યો લખો। બાળકોને શિક્ષણ મળે છે, શિક્ષણ સિવાયની એક્ટિવિટી કરે છે, એક્ટિવિટી કરે, બરાબર। શિક્ષકો ભણાવે, લાઇબ્રેરિયન પુસ્તકો શોધવામાં મદદ કરે, સફાઈ કામદાર શાળા સાફ કરી રાખે, અટાળા બેલ વગાડે, વોચમેન બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે અને આચાર્ય શાળાનું સંચાલન કરે, બરાબર। શાળાના વિવિધ કાર્યો સાથે કોણ કોણ જોડાયેલ હોય છે? તો શાળામાં આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થીઓ, પછી લાઇબ્રેરિયન, સફાઈ કામદાર, સ્કૂલ બસના ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ, શાળાના ક્લાર્ક, પટ્ટાવાળા વગેરે શાળાના વિવિધ કાર્યો સાથે જોડાયેલા હોય છે। પ્રશ્ન નંબર 32, જે બાળકો શાળાએ જતા નથી તેઓ શું કરે છે? જે બાળકો શાળાએ જતા નથી તેઓ ચાની લારી પર કામ કરીને, બૂટ પોલિશ કરીને, ઘરના કામ કરીને પોતાના ઘરની મદદ કરે છે, બરાબર। પ્રશ્ન નંબર 33, દીપાલીની વાર્તા વાંચો અને તેના આધારે પ્રશ્નનો જવાબ લખો। દીપાલી તેના પોતાના ઘરમાં કયા કયા કામ કરે છે? દીપાલી રસોઈ બનાવવાનું, ઘરની સફાઈ, વાસણ ઘસવાનું, માતાની મદદ કરવાનું, નાના ભાઈ બહેનોને શાળાએ લેવા મૂકવા જવાનું, રાતનું જમવાનું બનાવવાનું પણ કામ દીપાલી કરે છે। શું તમે પણ ઘરમાં કોઈ કામ કરો છો? તો એ વિશે તમારે અહીંયા જવાબ લખવાનો છે। પ્રશ્ન નંબર 3 છે બાળમિત્રો, દીપાલી ઘરના કામ સિવાય બીજું શું કામ કરે છે? તો કામ સિવાય પુસ્તકો વાંચે છે અને રેડિયો સાંભળે છે, ગીતો ગાય છે અને રમે છે। પ્રશ્ન નંબર 4, તમે ઘરમાં કામ સિવાય બીજા કોઈ કામ કરો છો? કયા કયા, ક્યારે અને કયા? તો એ તમારે જાતે લખવાનો છે। ઘરના નાના બહેન હોય તો તેનું ધ્યાન કેવી રીતે રાખવું જોઈએ? ઘરના નાના બહેન હોય તો તેને સાચવવા જોઈએ, તેમને ખાવા પીવામાં મદદ કરવી જોઈએ, તેમની સાથે રમવું જોઈએ, શાળાનું ગૃહકાર્ય કરવામાં મદદ કરવી જોઈએ। દીપાલીને શાનો શોખ છે? દીપાલીને રેડિયો સાંભળવાનો, પુસ્તકો વાંચવાનો શોખ છે। દીપાલીની જેમ તમને કોઈ વસ્તુનો શોખ છે એ તમારે અહીંયા લખવાનો છે। નીચે દિવસ દરમિયાન કરવામાં આવતી વિવિધ ક્રિયાઓ વિશે લખેલ છે, તમે કયા સમયે કઈ ક્રિયાઓ કરો છો તે તમારે લખવાનું છે। ક્રિયાઓ સવારે ઉઠવા, તમે કેટલા વાગે ઉઠો છો, શાળાએ ક્યારે જાઓ છો, બરાબર, એ બધું તમારે જાતે લખવાનું છે। કુટુંબના સભ્યો, તમારા ઘરના કયા સભ્યો ઘરના મદદ
ઘરના કામમાં મદદ કરે છે અથવા તેઓ કયા કયા કામ કરે છે તે તમારે લખવાનું છે. મમ્મી, દાદા, મોટી બહેન અને પપ્પા શું કામ કરે છે દાદી, એ તમારે જાતે લખવાનું છે. ઘરમાં એવું કયું કામ છે હોય છે જે માટે મોટે ભાગે ઘરની સ્ત્રીઓ જ કરતી હોય છે? તો ઘરની સફાઈનું કામ અને રસોઈનું કામ મોટે ભાગે સ્ત્રીઓ જ કરે છે. ઘરમાં એવું કયું કામ છે જે માટે જે મોટે ભાગે ઘરના પુરુષો કરતા હોય છે? તો નોકરી ધંધા કરવા માટે મોટે ભાગે ઘરના પુરુષો કરતા હોય છે. દરેક કામને સ્ત્રી કે પુરુષ એમ જાતિને આધારે વેચી શકાય છે. કુટુંબ, બરાબર, તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે અને પૈસા મેળવે છે તેવું તમારે કામ નામ લખવાનું છે. શું કામ કરે છે એ લખવાનું છે. તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પણ તેને પૈસા મળતા નથી એ પણ તમારે લખવાનું છે. તમારા નાના ભાઈ બહેનો હોય કે મોટા ભાઈ બહેનો એ ઘરમાં કંઈ મદદ કરતા હોય તો પણ એને પૈસા મળતા નથી. પ્રશ્ન નંબર 41. પહેલાંના સમયમાં સાના પર રસોઈ કરવામાં આવતી હતી? ચૂલા પર, ઇલેક્ટ્રિક સગડી પર, ગેસ સ્ટોવ પર કે ઓવનમાં? તો પહેલાં તો ગેસ કે કંઈ હતું નહીં ત્યારે આપણે ચૂલા પર રસોઈ કરતા હતા. ચૂલાની રસોઈ બહુ જ ટેસ્ટી લાગે બાળમિત્રો. ક્યારે તમે ગામડે જશો તો તમે ચૂલાની રસોઈ ખાઈને જોજો. ગેસની રસોઈ કરતાં ચૂલાની રસોઈ ખૂબ જ સરસ લાગે છે, બરાબર, એનો સ્વાદ જ કંઈ અલગ હોય છે. હવે છે પ્રશ્ન નંબર 43. તમારા દાદા દાદી જે કામ બાળપણમાં કરતા હતા તેઓ કામ અત્યારે તમે એવા કામ અત્યારે તમે કરો છો, બરાબર, તો તમારે જાતે કરવાનું છે બાળમિત્રો. હવે છે પ્રશ્ન નંબર 44. તમે અને તમારા વડીલોને બાળપણમાં કરેલા કામમાં શું તફાવત છે? તમારા બાળપણના કામ અને તમારા વડીલોના બાળપણના કામ જુઓ. તમે તમારે બાળપણમાં રમતા હોય, ટીવી જોતા હોય, શાળાએ જતા હોય અને મમ્મીને થોડી ઘણી મદદ કરતા હોય. જ્યારે વડીલ બાળપણમાં નાના હતા ત્યારે શું કરતા? બાળપણથી જ ઘરના દરેક કામમાં માતાની મદદ કરવી, બરાબર, બાળપણથી જ ઘરના બધા કામ શીખી લેવા, માતાને ઘરના કામકાજમાં મદદ કરવી, પિતા પાસેથી ધંધાનું કે ખેતરનું કામ શીખવું, આવું બધું પપ્પા વડીલ નાના હતા ત્યારે કરતા હતા. પ્રવૃત્તિ, તમારી આસપાસ એવા બાળકોને શોધો જે 6 વર્ષના હોય પણ શાળાએ જતા ન હોય અને તેમના શાળાએ ન જવાના કારણો શોધો અને મિત્રો સાથે ચર્ચા કરો, બરાબર. જે બાળકે શાળાએ જતા નથી એ તેઓને કેવી શાળા ગમે છે તેના વિશે પણ તમે વિચારજો. એમને કામ કરવાથી શું શું ફાયદા થાય છે એ તમારા મિત્રો સાથે ચર્ચા કરો. અમૂલ ડેરી ગુજરાતની સૌથી મોટી ડેરી છે, તે પણ બહુ મોટી ઇમારતમાં જ છે. ત્યાં શું શું કામ થતું હશે શિક્ષક પાસેથી માહિતી મેળવો. તો અમૂલ ડેરીમાં દૂધનું ઉત્પાદન થાય, મોટી મોટી સાધન, મોટા મોટા મશીનોથી દૂધ બનાવવામાં આવે, પછી એ દૂધને થેલીઓમાં પેક કરવામાં આવે મશીનથી, બરાબર, પછી એ થેલીઓ ને પેક કરીને કઈ એના પર કઈ તારીખનું પેકિંગ બધું સિક્કા મારવામાં આવે, બરાબર, એ દૂધને પછી એ રીતે એક ગાડીમાં મૂકીને નાના નાના ડેરીઓમાં પહોંચાડવામાં આવે છે. તમારા દાદા દાદી પાસેથી જાણો તેઓ જ્યારે બાળક હતા ત્યારે તેઓ કયા કયા કામ કરતા હતા. તમારે પૂછવાનું છે તમારા દાદા અને દાદીને. ચાલો બાળમિત્રો, આપણું આ ચેપ્ટર 12 આપણા કામ આજે આઈડિયલ બુકમાં આપણે પૂરું કરીએ છીએ. આ પહેલાં આપણે પાઠ્યપુસ્તકમાં પૂરું કર્યું છે, તો આવતા પહેલાં આપણે આપણા પાછા નવા ચેપ્ટર સાથે મળીશું. જેટલું કરાયું છે એટલું કરવાનું છે અને યાદ રાખવાનું છે.